ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના વાયરલ વિડીયોના પડઘા આગામી સમયમાં વધુ ઘેરા બને તો નવાઈ નહીં. એક મહિલાને માર મારતો બલરામ થાવાણીનો વિડીયો વાયરલ થયા બાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, જેમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે. મહિલા જે તે સમયે બોલી શકવાની સ્થિતિમાં નહોતી ત્યારે બલરામ થાવાણીએ કહ્યું કે પહેલા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ બલરામ થાવાણી પોતાનો ગમે એટલો બચાવ કરે પરંતુ એક મહિલાને બેરહેમીથી માર મારવાનો હક ધારાસભ્યને કોણે આપ્યો તે એક પ્રશ્ન છે. શું સત્તાનું એટલું બધું ગુમાન ચડી ગયું છે કે તમે એક મહિલાની મર્યાદા પણ ભૂલી ગયા છો? જો ધારાસભ્ય બલરામ થાવાણી એવું કહેતા હોય કે પહેલા મારી સાથે ગેરવર્તણૂક થઈ તો તમારી ઓફિસના સીસીટીવી તમે કેમ ન આપ્યા? ધારાસભ્ય એમ પણ કહે છે કે તેઓ સ્વબચાવ કરી રહ્યા હતા, તો શું સ્વબચાવમાં મહિલાને ગળદા પાટુનો માર મારવાનો એ કેટલી હદે યોગ્ય છે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી કે જેઓ એક મહિલાને સરાજાહેર માર મારી રહ્યા છે, ગળદા પાટુનો માર મારતા જ આ વિડીયો વાયરલ થયો છે, ત્યારથી જ લોકમુખ્ય અત્યારે તો આ વિડીયો પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના વાયરલ વિડીયોના પડઘા હવે આગામી સમયમાં વધુ ઘેરા બને તો નવાઈ નહીં. એક મહિલાને રોડ રસ્તા પર આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, રસ્તા પર ગળદા પાટુનો માર મારી રહ્યો છે આ ભાજપના ધારાસભ્ય. ભાઈ અમે કેવી રીતે હુમલો કરીશું? એ મહિલા સાથે જે આવ્યા હતા એનસીપીના કાર્યકર્તા, એને હુમલો કર્યો મારી ઓફિસ ઉપર, મારા ઉપર, સમજા? હું કેવી રીતે હુમલો કરીશ? તેમનો એક એવો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી આપના ભાઈ જે કોર્પોરેટર છે તેમને રજૂઆત કરવા પહોંચે છે, પરંતુ કોર્પોરેટર હાજર નતા, તે માટે જ આપને રજૂઆત કરવા, તે માત્ર રજૂઆત કરવા આવ્યા હતા, ત્યાં આ મામલો જે હતો બીચક્યો હતો. રજૂઆત સાંભળવા માટે તમે બધા પોતાના કાર્યકર્તાને કીધું ભાઈ ઓફિસમાં બેસાડો, ચાય પાણી કરાવો, સમજા? અને પ્રેમથી બેઠા હતા, પછી આ નાટક કરી પછી હું આવ્યો ને સાંભળ્યો ને પછી હાય હાય કરવા માટે, આમાં હાય હાય કરવામાં શું થશે? તમે જે રજૂઆત કરવા જો સાંભળતો હતો એમના કાર્યકર્તા મારો વિડીયો કાઢતા હતા, એ તમે બેન કીને કહો એ વિડીયો પેશ કરો, કોણ ગુનેગાર છે? આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બનાવ બન્યો છે એના વાયરલ વિડીયો છે, અને એ બનાવના આધારે બંને પક્ષો પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને બંને પક્ષોની રજૂઆત આધારે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. તો સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે એક મહિલાને મારવી તે જ તમારી સેવા છે? ભાજપના ધારાસભ્ય દ્વારા જે મહિલાને માર મારવામાં આવ્યો છે ત્યારબાદ તેના પડઘા ઘેરા પડી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પોતાના સ્વબચાવમાં કહી રહ્યા છે કે પહેલા મહિલાએ ગેરવર્તણૂક કરી હતી અને ત્યારબાદ તેઓએ પોતાના સ્વબચાવમાં તેની સાથે આ વર્તન કર્યું છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો આ મહિલાએ ગેરવર્તણૂક કરી છે તો તમારી પાસે કોઈ પુરાવા હશે, તેના કોઈ સીસીટીવી હશે, તે કેમ તેઓ નથી બતાવી રહ્યા? અને સાથે જ આ પ્રકારની જે ઘટના, આ પ્રકારની જે કરતૂત કરી છે આ ધારાસભ્ય, આ ભાજપના નેતાએ, તે કેટલી યોગ્ય છે? સરાજાહેર એક મહિલા પર હાથ ઉપાડવો એ યોગ્ય છે? મહિલાઓ રજૂઆત કરવા આવી અને તેને બદલામાં તેને માર મારવો એ કેટલું ઠીક છે? સામાન્ય માણસને તમારી સમક્ષ પોતાની વાત કહેવાનો શું કોઈ હક નથી? સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. જો કે હવે આ વિડીયો જ્યારે વાયરલ થયો છે, લોક ચર્ચે છે, તો સ્વાભાવિકપણે આ ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધે તો નવાય નહીં. તો ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના વાયરલ વિડીયોના પડઘા આગામી સમયમાં વધુ ઘેરા બની શકે છે અને જેના કારણે જ આ નેતાની મુશ્કેલી વધે તો નવાય નહીં, કારણ કે એક મહિલાને માર મારતો બલરામ થાવાણીનો વિડીયો વાયરલ થયો છે અને તે બાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસ સ્ટેશનમાં તો સામસામે ફરિયાદ કરવામાં આવી છે. મહિલા જે તે સમયે બોલી શકવાની સ્થિતિમાં ન હતી ત્યારે બલરામ થાવાણીએ કહ્યું કે પહેલા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. હવે જો તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોય તો તેના કોઈ પુરાવા આપવા આ નેતા તૈયાર નથી. બલરામ થાવાણી પોતાનો ગમે એટલો બચાવ કરે પરંતુ એક મહિલાને બેરહેમીથી માર મારવાનો હક આ ધારાસભ્યને કોણે આપ્યો? સવાલ એ ઉભો થાય છે. શું સત્તાનું એટલું બધું ગુમાન ચડી ગયું છે આ નેતાને કે તમે એક મહિલાની મર્યાદા પણ ભૂલી જાઓ અને રસ્તા પર આ મહિલાને ગળદા પાટુનો માર મારો? જો ધારાસભ્ય બલરામ થાવાણી એવું કહેતા હોય કે પહેલા મારી સાથે ગેરવર્તણૂક થઈ તો તમારી ઓફિસના સીસીટીવી તમે કેમ નથી આપી રહ્યા?